જે આરોપી જે છે તેમના નિવાસ સ્થાનેથી રૂઝાન આપણી સાથે છે. જે રૂઝાન, જે પ્રકારના ગંભીર આક્ષેપો પીડિતા દ્વારા જે કે ભટ્ટ પર લગાવવામાં આવ્યા છે કે આખો જે કેસ છે તેને અલગ ટ્રેક પર લઈ જવાની, આડાવડા સવાલો પૂછવાની જે વાત, જે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે, એટલા સુધી જે પીડિતાએ આરોપ કર્યો છે કે તેને આત્મહત્યાની પણ વિચાર કરી લીધો, જે પ્રકારના સવાલ તેને પૂછવામાં આવ્યા. શું કરવું જોઈએ આ પીડિતાએ? સી જ્યારે નોર્મલી એટલે જ કહી છે, અમે જ્યારે બી વાત કરીએ છીએ, કહીએ છીએ કે કમ્પ્લેન આપણે બધાને જાગૃત કરીએ છીએ બહેનોને કે ભાઈ તમે આવીને બોલો, અમે બધા તમારી જોડે છીએ. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે એ બોલે છે ત્યારે એને રોજ એ ટ્રોમામાંથી પાસ થવું પડે છે. રોજ એ આજ પહેલા તો એ ફિઝિકલ રેપ થયો છે, હવે મેન્ટલ રેપ રોજ થતી રહી છે. એટલે આ બહુ, એટલે આ માટે અમે હંમેશા બોલીએ છીએ ને, એટલે કાઉન્સેલર્સ ના બધાને જરૂર છે. અનફોર્ચ્યુનેટલી આજે મેં જ્યારે સમજ્યું, મને આઘાત લાગો કે જે કે ભટ્ટ જેવા આટલા સિનિયર ઓફિસર, આટલા રેપ્યુટેડ પ્રતિષ્ઠિત ઓફિસર, જેને સારા સારા કામ કર્યા છે, એમની માર્ગદર્શનમાં લેટેસ્ટ એસીપી પન્ના મોમાયા હતા, તો પન્ના મોમાયાએ ઇન્વેસ્ટિગેશન ના કર્યું ને એમને કેમ ઇન્વેસ્ટિગેશન કર્યું? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે બધા ડાયલોગ્સ આવ્યા છે, સાચું જૂઠું ખબર નથી, પણ જે ડાયલોગો આવ્યા છે ઓબ્વિયસલી શુડ કમ ટુ રિફ્યુટ ઇટ ઇફ ઇટ ઇઝ નોટ ટ્રુ. તો કે ભાઈ તારે શોપિંગ કરવા જવાની સી જરૂર હતી? હવે બેન છે, શોપિંગ કરવા જાય કે કંઈ બી કરે. બીજો મને બહુ એક ચોંકાવનારો ડાયલોગ લાગ્યો. કેમ ચોંકાવનારો લાગ્યો? કે અકોર્ડિંગ ટુ આપણા નવા રેપ લોઝ, આપણા લોયર બેન વધારે કહે છે, પણ જે મેં વાંચ્યું છે ને મને ખબર છે કે અકોર્ડિંગ ટુ ન્યૂ રેપ લોઝ જરૂરી નથી, હવે મારે વધારે એમાં ડિટેલ અત્યારે એ નથી વર્ડ યુઝ કરવા, પણ જરૂરી નથી કે એક જ ચીજ હોય તો જ એને રેપ કહેવાય. રોડ નાખ્યો હોય, દંડો નાખ્યો હોય, કોઈ બી બીજું ઓબ્જેક્ટ નાખ્યું હોય તો બી એને રેપ કહેવાય. પણ સાહેબે છોકરીને એમ કીધું, પીડિતાને એમ કીધું કે ભાઈ આને રેપ ના કહેવાય. એટલે સાહેબ આ ટ્રેક પરથી કેમ ખસવાની વાગે છે? કારણ કે એવી વાત તો સમજવામાં આવી રહી છે કે એટલે હું આટલે જોર જોરથી બોલી રહી છું કારણ કે આ ખોટી વાત છે. અમને બધાને ન્યાયતંત્રમાંથી ભરોસો નીકળી જશે, જે અમે બધા ઊભા છીએ ન્યાય જોડે, કે જ્યારે જે ગૌરવભાઈ છે એ આપણા HM જોડે રિલેશન સારા છે, અને HM એ જે કે આ આખું જે સર્કલની વાત ચાલી રહી છે એને જે રીતે ભટ્ટ સાહેબે આપણા ગૌરવના ફાધરને ફોન કરીને પછી હાજી, તો એટલે આ બધું જોઈને બહુ શેકી લાગી રહ્યું છે. એટલે હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે મેં પહેલા બી કીધું કે CP સાહેબ આમાં તરત દખલ અંદાજી કરે, જે મેં અત્યારે સાંભળ્યું કે CP સાહેબ પહોંચી ગયા છે, અને CP સાહેબ એવું હોય તો અગર બસી આવી રીતે શંકાની સોય હોય તો કાઢી નાખો, જે કે ભટ્ટ સાહેબને સાઈડમાં લઈ લો ને કોઈ બીજો ઓફિસરને મૂકી દો, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે કે ના. તો આ જે કેસ છે, આપણે આટલા 3 દિવસથી બધા બૂમો બૂમ કરી રહ્યા છે, છોકરીને ન્યાય માટે ઊભા રહ્યા છે, અને અગર આવી રીતે અગર ઓફિસરો પર જ શંકા જશે તો બીજી આ દીકરીને તો અલગ વાત છે, ઓબ્વિયસલી સુસાઇડ ના છે, જોડે જોડે અમારા જેવી આ બીજી દીકરી જેને અમે હિંમત કરી રહ્યા છે, બીજી 4 દીકરીઓ અત્યારે કહી રહ્યા છે કે રૂઝાન આમ થઈ રહ્યું છે, તેમ રહ્યું છે, એ લોકોને હિંમત તૂટી જશે. એટલે અગર આ થયું છે તો પ્લીઝ આની તહકીકાત કરો, અને સેટ એક્ઝામ્પલ અગર થયું છે તો સેટ એક્ઝામ્પલ, તાકી લોકોને ન્યાયતંત્રમાં ભરોસા આવે, પોલીસમાં ભરોસા આવે, ગવર્મેન્ટમાં ભરોસા આવે. આજે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. બિલકુલ, રૂઝાન, બહુ સાચી વાત છે.